નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં વંદન કરીને આજે આપણે સૂચકાંકની અંદર અભ્યાસ કરીશું ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણું કર્મ મજબૂત થાય અને ભગવાનની પાસે આપણે માગવું ન પડે ભગવાન આપણને સામેથી દયા કરીને આપે અને એવી દયા કરે કે વિશ્વભરમાંથી આ કોરોના વાયરસ દૂર થઈ જાય શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસી ચિત્ર ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી અત્યારે બાર કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસ ઘરે બેઠા કરાવે છે ભાવનગરની નામાંકિત આ શાળા કોમર્સના માધ્યમથી એવું સરસ માર્ગદર્શન પૂરું પાડે છે કે ભાવનગરની અંદર અત્યારે સર્વોચ્ચ સ્થાન ઉપર એ બિરાજે છે વિદ્યાર્થી મિત્રો સૂચકાંકની આપણે વાત કરેલી અગાઉના ચેપ્ટરમાં આપણે અચલ આધારે સૂચકાંક પરંપરિત આધારે સૂચકાંક એક કરતાં વધુ વર્ષોની માહિતી આપી હોય ત્યારે એક કરતાં વધુ વસ્તુઓની માહિતી આપી હોય ત્યારે આવો સૂચકાંક મેળવેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચોથી ટાઈપ ઉપર જઈશું ચોથી ટાઈપની અંદર સૂચકાંકનું પરિવર્તન છે અચલ આધારના સૂચકાંકમાંથી પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે એનું સૂત્ર પહેલાં આપણે જોઈશું પણ એની પહેલાં કન્ડિશન જુએ છે કન્ડિશન શું છે કન્ડિશન એવી છે કે આની રકમ જે હશે ને વિદ્યાર્થી મિત્રો એ અચલમાં હશે અને એમાંથી તમારે પરંપરિતમાં સૂચકાંકમાં ફેરવવાનો છે તો આનો અર્થ એવો થાય કે આનો જવાબ પરંપરિતમાં હશે એટલે ખાસ મગજમાં ફિટ બેહાડી દેવાનું છે કે રકમ અચલમાં હશે અચલ આધારે સૂચકાંકમાં છે અને તમારે એને પરંપરિત આધારે સૂચકાંકમાં ફેરવવાની છે જવાબ પરંપરિતમાં આવે જૂના નિયમો આપણને એવા કહે છે કે અચલમાંથી કે પરંપરિતમાંથી જે તમે ફેરબદલી કરો પરંતુ પરંપરિત આધારનો સૂચકાંક હોય તો એ પ્રથમ વર્ષે વિદ્યાર્થી મિત્રો સો હોય જોઈએ આગળ બરાબર એની કામગીરી શું છે એ ખાસ નજર રાખવાની છે કે કેવી રીતે આનું પરિવર્તન થાય છે ત્રણ માર્કની અંદર આવા દાખલાઓ પૂછાતા હોય છે એટલે ત્રણ માર્કના વેટેજ પ્રમાણે મિત્રો આ દાખલામાં બરાબર ધ્યાન આપવાનું છે જોઈએ પરંપરિત આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા સો એટલે આમ જુઓ ને તો વિદ્યાર્થી મિત્રો તો સૂત્ર કયું છે ખબર છે પરંપરિતનું સૂત્ર છે ખાલી સૂચકાંક લગાડી દીધું પરંપરિતનું સૂત્ર શું હતું ચાલુ વર્ષના ચલની કિંમત વર્ષના ચલની કિંમત અહીંયા ચલની કિંમતની બદલે સૂચકાંક આવી ગયો જોઈએ આગળ બીજી રીત છે પરંપરિત આધારના સૂચકાંકમાંથી અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવું તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કેવી રીતે દાખલો ગણાય છે એ પણ જોઈએ સૂત્ર પરંપરિત આધાર એ રકમ હશે અને એમાંથી તમારે ફેરવવાનો છે અચલ આધારમાં એટલે ખાસ સૂચના કે રકમ પરંપરિતમાં જવાબ અચલમાં સૂત્ર જુઓ અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં સો વિદ્યાર્થી મિત્રો આ કેમ સૂત્ર કઈ રીતે બન્યું સૂત્ર બનાવવાની પણ બહુ ઇઝી ટ્રીક છે અગાઉનું જે સૂત્ર હતું એને તમે ખાલી ફેરવી નાખો અને એમાં અચલ આધારનો સૂચકાંક છે એને સૂત્રનો કરતાં બનાવો એટલે આખી ગોઠવણ આવી રીતે થશે બરાબર શાંતિથી જોશો બાકી આવા બધા રહસ્યો છે એ આપણે ચાલુ ક્લાસે સમજાવીશું કારણ કે બધા રહસ્યો અને બધી વાતો ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી નથી કરવામાં આવતી કારણ કે અમુક રહસ્યો માસ્ટરી આપણી પાસે રાખવી પડે એ આપણા બાળકો જાણે એમાં મને વધારે રસ છે આગળ જઈએ આ રીતમાં આગળના વર્ષના જવાબને ગણતરીમાં લેવામાં આવે છે એટલે તમે દાખલો ગણો અને એનું પહેલું સ્ટેપ મૂકો એમાં જે જવાબ આવ્યો એ જવાબ બીજા સ્ટેપમાં આવશે કઈ રીતે જોઈએ છે દાખલા જોઈએ અચલ આધારના સૂચકાંકમાંથી પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન એમાં પણ બે રીત છે પહેલી રીત રકમમાં ભૂતકાળનું આધાર વર્ષ આપેલું ન હોય તો આ સંજોગોમાં અગાઉ આપેલ સૂત્રો મુજબ જ તમારે દાખલો ગણવાનો છે અગાઉના નિયમ મુજબ પહેલાં બીજા વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે પરંપરિત આધારની રીતમાં પ્રથમ વર્ષનો સૂચકાંક હંમેશા સો હોય છે ઉદાહરણ આઠનો આપણે અભ્યાસ કરીએ એક રાજ્યમાં ઉદ્યોગ ઉત્પાદનમાં નીચે આપેલ અચલ આધારની રીતે મેળવેલ સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે આની અંદર રકમ જે છે એ અચલ આધારની રીતે છે તમારે એને ફેરવવાની છે પરંપરિત આધારની રીતમાં વર્ષ બે હજાર નવથી બે હજાર ચૌદ સુધીનો અચલ આધારે સૂચકાંક આપેલો છે જોઈએ આપણે કેવી રીતે ગણાય છે દાખલો આમાં ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે આમાં કોઈ ભૂતકાળનું વર્ષ આધાર વર્ષ નથી જુઓ આ રીતે છે અહીં આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવેલ ન હોવાથી પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારનો સૂચકાંક અગાઉ શીખડાયેલા નિયમ મુજબ સો હશે તો સૂત્ર છે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા સો વર્ષ બે હજાર નવથી બે હજાર ચૌદ લખીએ રકમ લખીએ સૌથી પહેલાં એકસો વીસ અચલ આધારે સૂચકાંક આપેલો છે એને પરંપરિતમાં ફેરવતા કારણ કે એની પહેલાંનું વર્ષ આપણને ખબર ન હોય અને પરંપરિતનો નિયમ છે પ્રથમ વર્ષનો સૂચકાંક સો હોય એટલે સો લખીશું હવે પછી જુઓ બે હજાર દસથી એકસો બત્રીસ છેદમાં એકસો વીસ ગુણ્યા સો છન્નું છેદમાં એકસો બત્રીસ ગુણ્યાસો એકસો ચુમ્માલીસ છેદમાં છન્નું ગુણ્યાસો એકસો આડત્રીસ છેદમાં એકસો ચુમ્માલીસ ગુણ્યાસો એકસો આઠ છેદમાં એકસો આડત્રીસ ગુણ્યા સો આમ જવાબ આવે છે સો એકસો દસ બોતેર પોઈન્ટ તોંતેર એકસો પચાસ પંચાણું પોઈન્ટ અઠ્યોતેર પોઈન્ટ છવ્વીસ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લીધું બરાબર બરાબર અભ્યાસ કરજો નેક્સ્ટ હવે આપણે બીજી ટાઈપ જોઈએ પહેલી ટાઈપ શું હતી કે જેની અંદર ભૂતકાળનું આધાર વર્ષ આપેલું ન હોય હવે આ બીજી ટાઈપ છે કે જેમાં ભૂતકાળનું આધાર વર્ષ આપેલું હોય તો આમાં કરવાનું શું કે પહેલું વર્ષ જે છે જે ભૂતકાળનું છે એનો સૂચકાંક સો લેવાનો અને પછી જે રકમ જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી જે ગણતરી કરવામાં આવે એ ગણતરીની અંદર પહેલાં વર્ષનો જે સૂચકાંક છે એ સૂચકાંક તમારે જે અચલ છે એ જ પરંપરિતમાં લેવાનો છે ઉદાહરણ નવની રકમ જોઈએ એમાં પહેલાં રકમમાં એક સ્પષ્ટતા કરી છે વર્ષ બે હજાર સાત આઠને આધારે સાત આઠને આધારે તમે રકમ સ્ટાર્ટ કરી નીચે તો આઠ નવ લખેલા છે આનો અર્થ એવો થયો કે સાત અને આઠ છે મિત્રો એ મિત્રો ભૂતકાળનું વર્ષ છે અને એમાંથી તમારે સૂચકાંક મેળવવાનો છે બરાબર છે તો રકમ જોઈ લઈએ તો એમાં રકમમાં લખેલું જ છે કે આમાં અચલ આધારે સૂચકાંક છે એને તમારે પરંપરિતમાં ફેરવવાનો છે તો આમાં થશે શું કે જે બે હજાર સાત અને આઠનું વર્ષ છે ને મિત્રો એ વર્ષમાં સૂચકાંક સો હશે જે આપણે દર્શાવવાનો નથી પરંતુ બે હજાર આઠ નવમાં જે અચલ આધારનો સૂચકાંક છે એકસો છવ્વીસ એ જ પરંપરિત આધારનો સૂચકાંક થશે કારણ કે જો પ્રથમ વર્ષ આધાર વર્ષ હોય તો મારો જૂનો નિયમ છે કે અચલ આધારનો સૂચકાંક અને પરંપરિત આધારનો સૂચકાંક પ્રથમ વર્ષે સો સો આવે અને બીજા વર્ષે અચલ આધારનો સૂચકાંક જે હોય એ જ પરંપરિત આધારે સૂચકાંક બને તો જવાબથી આપણે જોઈએ આમાં સ્પષ્ટતા છે અહીં આધાર વર્ષ બે હજાર સાત આઠનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી બે હજાર આઠ નવના વર્ષ માટેનો અચલ આધારે જે સૂચકાંક આપેલો હોય તે જ પરંપરિત આધારના સૂચકાંક તરીકે લઈ પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક એકસો છવ્વીસ થશે જે રકમમાં છે જોઈએ સૂત્ર પરંપરિત આધારની રીતે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા સો રકમ જો રકમ મેં લખી છે એ વર્ષ બે હજાર આઠથી બે હજાર પંદર સોળ સુધીનું છે બરાબર જોજો જો જવાબ આવી ગયો એની સાથે જોડાઈને પહેલાં વર્ષે બે હજાર આઠ નવ એની માટે એકસો છવ્વીસ હવે જોઈએ બે હજાર નવ દસ માટે એકસો ત્રીસ પોઈન્ટ આઠ ભાંગે એકસો છવ્વીસ ગુણ્યાસો એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણ ભાંગે એકસો ત્રીસ પોઈન્ટ આઠ ગુણ્યાસો એકસો છપ્પન પોઈન્ટ એક ભાંગે એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણ ગુણ્યાસો એકસો સડસઠ પોઈન્ટ છ ભાંગે એકસો છપ્પન પોઈન્ટ એક ગુણ્યાસો એકસો સત્યોતેર પોઈન્ટ છ ભાંગ્યા એકસો સડસઠ પોઈન્ટ છ એકસો એક્યાસી પોઈન્ટ બે ભાંગે એકસો સત્યોતેર પોઈન્ટ છ એન્ડ એકસો સત્યોતેર પોઈન્ટ છને લખેલા છે ચોપડીની ભૂલ છે તમારે લખવાના છે એકસો સત્યોતેર પોઈન્ટ બે ભાંગ્યા એકસો એક્યાસી પોઈન્ટ બે ગુણ્યા સો એટલે જવાબ આવે છે પહેલેથી જોઈએ એકસો છવ્વીસ એકસો ત્રીસ પોઈન્ટ એક્યાસી એકસો નવ પોઈન્ટ છપ્પન એકસો આઠ પોઈન્ટ ત્રાણું એકસો સાત પોઈન્ટ સાડત્રીસ એકસો પાંચ પોઈન્ટ સત્તાણું એકસો વીસ પોઈન્ટ ઝીરો ત્રણ અને આનો જવાબ તમારે સુધારા સહિત લખવાનો રહેશે ચોપડીનું ઉદાહરણ છે પણ થોડી ભૂલ છે ચાલે રાખે આપણે ભૂલ નથી કરવાની વિદ્યાર્થી મિત્રો જોઈએ એની પછીની રીત હવે આપણે પરંપરિત આધારના સૂચકાંકમાંથી અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવું છે સૂત્ર જોઈએ અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ભાંગ્યાશો આ સૂત્રો વિદ્યાર્થી મિત્રો નોટમાં વીસ વાર લખી નાખજો રફ પેજની અંદર એટલે બરાબર પાકું થઈ જાય જોઈએ રકમ ઉદાહરણ દસ બે હજાર આઠ નવથી બે હજાર પંદર સોળના ખાદ્ય ચીજવસ્તુઓના ભાવના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે પ્રમાણે છે તેમાંથી અચલ આધારે સૂચકાંક ગણો આધાર વર્ષ બે હજાર સાત આઠ લ્યો તો વિદ્યાર્થી મિત્રો વર્ષ બે હજાર આઠ નવથી શરૂ થાય છે ભૂતકાળનું આધાર વર્ષ આપેલું છે પણ આમાં કોઈ એવી હેરાનગતિ નહીં થાય જેવી અગાઉની રીતમાં હતી અહીં બે હજાર સાત આઠ આધાર વર્ષ લેવાનું છે તેથી વર્ષ બે હજાર આઠ નવ માટે અચલ આધારે સૂચકાંક બદલાય નહીં જે હોય એ જ રહે કારણ કે જૂનું વર્ષ આધાર વર્ષ હોય તો મેં તમને અગાઉમાં દાખલામાં કીધું હતું કે સાત આઠ નો સો હોય તો આનો એકસો ચોત્રી પોઈન્ટ એ અચલનો પરંપરિત પણ એ જ હોય પરંતુ આમાં ખાસ નજર રાખવાની છે કે જવાબ ને ઉપર જે જવાબ આવ્યો ને નીચે ખેંચવાનો છે જોઈએ જોઈએ વિદ્યાર્થી મિત્રો બે હજાર આઠ નવમાં એકસો પોઈન્ટ આઠ છે એટલે એ પરંપરિતનો છે અને અર્થ એવો થાય કે એ બીજું વરસ છે એટલે એકસો પોઈન્ટ આઠ છે એ જ એકસો ચોત્રીસ પોઈન્ટ આઠ અચલ થશે ને હવે તમારે બરોબર ગણતરીમાં ધ્યાન દેવાનું છે મિત્રો બે હજાર નવ દસ એકસો પંદર અઠ્યાવીસ આપ્યો છે હવે કરવાનો શું છે કે જ્યાં જવાબ છે એ જવાબને તમારે અહીં નીચે ખેંચવાનો છે હવે નજર ત્યાં રાખજો એકસો ગુણ્યા અગાઉમાં એકસો ચોત્રીસ પોઈન્ટ આઠ ભાંગ્યા ભાંગો એકસો પંચાવન પોઈન્ટ ચાલીસ આવ્યો બે હજાર દસ અગિયારમાં એકસો પંદર પોઈન્ટ સત્તાવન અગાઉનો જવાબ એકસો પંચાવન પોઈન્ટ ચાલીસ ભાંગ્યા સો જવાબ આવ્યો એકસો ઓગણસી પોઈન્ટ સાઠ બે હજાર અગિયાર બારમાં એકસો સાત પોઈન્ટ ઓગણત્રીસ ગુણ્યા એકસો ઓગણસી પોઈન્ટ સાઠ ભાંગ્યા સો જવાબ આવ્યો એકસો બાણું પોઈન્ટ ઓગણસિત્તેર

જવાબ આવશે બસો ત્રેપન પોઈન્ટ એન્ડ ધ લાસ્ટ બે હજાર પંદર સોળમાં એકસો બે પોઈન્ટ અડતાલીસ ગુણ્યા બસો ત્રેપન પોઈન્ટ એક્યાસી જવાબ આવશે બસો પોઈન્ટ દસ મૂળ ગુજરાતીમાં વાત એ કે અગાઉના વર્ષનો અચલ આધારે લેવાનો છે એટલે જવાબ તમારે ખેંચતા જવાનો છે પણ મિત્રો જો ગણતરીમાં એક વર્ષમાં પણ વચ્ચે ભૂલ આવી એટલે બાકીના બધા વર્ષોમાં ભૂલ આવશે મિત્રો હા આ કોરોનાના લાઇન જેવી છે એક લાઈન ખોટી આવી એકને કોરોના થયો એટલે બધાના જવાબને કોરોના થવાનો છે એટલે આપણે બહાર નીકળવું નહીં ઘરે રહેવું સ્વસ્થ રહેવું તાજા ફળો શાકભાજી ખાવા પરંતુ બહારનું કોઈ વસ્તુ જ ખાવું પીવું નહીં બને ત્યાં સુધી બધું ઘરમાં જ રહીને કામ કરવું સાહેબ જોઈએ આગળ ઘરકામમાં તમારે કયા દાખલા ગણવાના છે વિભાગ ડીનો દાખલા નંબર નવ સ્વાધ્યાયનો એક પોઈન્ટ બેનો દાખલા નંબર બે સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણ ઉદાહરણ આઠ ઉદાહરણ નવ ઉદાહરણ દસ સ્વાધ્યાયનો એક પોઈન્ટ બેનો દાખલા નંબર એક દાખલા નંબર ચાર અને વિભાગ ડીનો દસમો તમને એવું થતું હોય છે સાહેબ એ કેમ એવું પહેલાં નવમો લખ્યો લખ્યું હાવ છેલ્લે પાછો દસમો અને આ રકમમાં કેમ એક પોઈન્ટ બેનો બીજો અને પછી આ રીતે છે વિદ્યાર્થી મિત્રો મેં જે ક્રમમાં ભણાવ્યું છે એ જ ક્રમ પ્રમાણે છે જેથી કરીને આપણે ગણવામાં સરળતા રહે ઘરકામમાં આવતા લેક્ચરમાં તૈયારી માટે આ સંજ્ઞા અને સૂત્રો પચીસ વખત લખીને પાકા કરવાના છે જોઈએ આધાર વર્ષનો ભાવ જેને કહેવાય ભાવ એટલે પી ઝીરો આધાર વર્ષનો જથ્થો એટલે ક્યુ ઝીરો ચાલુ વર્ષનો ભાવ એટલે પી વન ચાલુ વર્ષનો જથ્થો એટલે ક્યુ વન આગળ જઈએ મોબાઈલ નંબર પાકો કરી નાખજો ભૂલતા નહીં ભૂલશો નહીં ભૂલવા દેશો નહીં મોબાઈલ નંબર છે વન ઝીરો વન વન ઝીરો વન તમને એમ થશે કેલા સાહેબ આ કોનો નંબર છે ડાયલ કરતા હો હા હો નંબર છે પહેલાં પોલીસમાં લાગશે આ મોબાઈલ નંબર છે વિદ્યાર્થી મિત્રો મારી ઇઝી ટ્રીક છે જેની મદદથી આપ એવી રીતે ભણી શકો કે તમારે સૂત્ર પાકું કરવું ન પડે એની મેળે ગોઠવાઈ જાય પણ ફરીવાર એકવાર ચોખવટ કરીએ ફરી આધાર વર્ષનો ભાવ એટલે પી ઝીરો આધાર વર્ષનો જથ્થો એટલે ક્યુ ચાલુ વર્ષનો ભાવ એટલે પી વન ચાલુ વર્ષનો જથ્થો એટલે ક્યુ વન મોબાઈલ નંબર વન મોબાઈલ નંબર જોઈએ વન ઝીરો 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 વન વન ઝીરો વન તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કેવી ઇફેક્ટ આપી છે એક વિડીયો બનાવવા માટે મિત્રો મારે આઠ કલાક કોમ્પ્યુટર ઉપર બેસીને પાછું ખૂણામાં જઈ ક્લાસરૂમ ન હોય આપણો એ પ્રમાણે આમ પંખો પણ બંધ કરીને અવાજ બીજો ન આવે એ રીતે રેકોર્ડિંગ કરવું પડે છે એટલે બરોબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આટલા સૂત્રો પાકા કરવાના છે લાસ્ટ પેરનો સૂચકાંક આઈએલ સીગમાં પી વન ક્યુ ઝીરો અપોન સીગમાં પીઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો પાસેનો સૂચકાંક આઈપી બરાબર સીગમાં પીવન ક્યુ વન અપોન સીગમાં ક્યુ વન ગુણ્યા સો

આવતા લેક્ચરમાં ફરી મળીશું ત્યાં સુધી